નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપનું એકલવ્ય એજ્યુકેશનમાં હું પૂજા ઠક્કર આજે તમારી સમક્ષ ધોરણ બાર વિષય છે આપણું નામાના મૂળ તત્વો જેમાં આપણે ગાલા અસાઈનમેન્ટ પ્રશ્નપત્ર બે છે એના વિભાગ એ અને બેનું સોલ્યુશન જોવાના છીએ જો અગાઉના સોલ્યુશન તમે ના જોયા હોય તો નીચે આપેલા ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક આપેલી છે તો તમે સોલ્યુશન કરી શકો છો તો શરૂ કરીએ છીએ આપણે વિભાગ એથી

અગિયારમો છે નીચેનામાંથી કયું વિશ્લેષણ સમયના આધારે વર્ગીકરણ દર્શાવે છે તો લાંબા ગાળાનું વિશ્લેષણ છે એ સમયના આધારે વર્ગીકરણ દર્શાવે છે બારમો છે નીચેનામાંથી કયા ગુણોત્તરોનો સમાવેશ પ્રણાલિકાગત વર્ગીકરણમાં થાય છે તો જવાબ આવશે મિશ્ર ગુણોત્તરો તેરમો છે ચાલુ દેવાની ચૂકવણી કેટલા મહિનાના સમયગાળામાં કરવાની હોય છે તો જવાબ છે બાર મહિનાના ચૌદમો છે ઇક્વિટી શેર બહાર પાડવા એ કેવી પ્રવૃત્તિ છે તો એ નાણાકીય પ્રવૃત્તિ છે પંદરમો છે રોકાણ ઉપર મળેલ ડિવિડન્ડ કે વ્યાજની રકમ એ રોકાણની પ્રવૃત્તિમાં રોકડ પ્રવાહમાં ઉમેરાય છે હવે છે વિભાગ બી જેમાં સોળમો છે નફા નુકસાન ફાળવણી ખાતાની જેમાં બાકીને શું કહેવાય તો નફા નુકસાન ખાતાની જે ફાળવણી ખાતાની જમા બાકીને વહેંચણી પાત્ર નફો કહેવાય

ઓગણીસમો છે ભાગીદારોના જે લાભનું પ્રમાણ ક્યારે શોધવામાં આવે તો પુનર્ગઠન સમયે મિલકતો ચાલુ ભાગીદારો વચ્ચે નફા નુકસાનની ફાળવણી કે વહેંચણીના પ્રમાણમાં ફેરફાર થાય ત્યારે લાભનું પ્રમાણ શોધવામાં આવે છે વીસમો છે નવો ભાગીદાર મૂડી પેટે શા માટે રકમ લાવે છે તો નવા ભાગીદારને પેઢીની મિલકતમાં મળતા ભાગના અવેજ બદલ નક્કી કરેલી રકમ રોકડ કે અન્ય સ્વરૂપે તરીકે લાવે છે છે નિવૃત્તિ કે મૃત્યુ વખતે ભાગીદારને તેના ભાગની પામણી કોના દ્વારા આપવામાં આવે છે તો બાકીના જે ભાગીદારો છે એમના દ્વારા આપવામાં આવે છે બાવીસ છે પેઢીના વિસર્જન સમયે વિસર્જન ખર્ચ કોણ ભોગવવો કોને ભોગવવાનો હોય છે તો સામાન્ય રીતે પેઢીએ વિસર્જન સમયે વિસર્જન ખર્ચ ભોગવવાનો હોય છે ત્રેવીસમો છે ભાગીદારીનું વિસર્જન થાય ત્યારે પેઢીના અસ્તિત્વ પર શું અસર થાય છે તો ભાગીદારીનું વિસર્જન થાય ત્યારે પેઢીના અસ્તિત્વ પર કોઈ અસર થતી નથી એ ચાલુ જ રહે છે ચોવીસમો છે સત્તાવાર મૂડી કોને કહે છે સત્તાવાર મૂડી એટલે કંપનીના મેમોરેન્ડમમાં નોંધાયેલી મૂડી

તો રોકાણ પ્રવૃત્તિમાં રોકડ જાવક પ્રવાહની પ્રવૃત્તિ તરીકે નોંધી શકાય છે ત્રીસમો છે રોકડ અને રોકડ સમકક્ષ એટલે શું રોકડ અને રોકડ સમકક્ષમાં એવું છે કે રોકડ એટલે આપણા પાસે હાથમાં જે રોકડ સિલક હોય એને આપણે રોકડ કહીએ અને રોકડ સમકક્ષ એટલે કે બેંકમાં જે સિલક છે રોકડ આપણી રકમ જ છે બરાબર પછી ચેક હોય ડ્રાફ્ટ હોય હાથ પર એને રોકડ સમકક્ષ તરીકે ઓળખવામાં આવે છે તો આશા છે કે તમને આ મારી માહિતી છે ઉપયોગી નીવડી હશે છોડીશું ઓલ ધ બેસ્ટ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ બાય બાય